હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ભાભીનું એસી જલ્દી બહાર આવો અને જો ભાઈ શું લાવ્યા છે શું છે આટલી બધી બૂમો કેમ પાડે છે હે મા તું આવ તો સારું અરે વિશુ શું લાવ્યો છે માતા અભિનંદન તમારું એસી આવી ગયું છે ઓહ વાહ મારા બાળક લાંબુ જીવો તમે રાહ જુઓ હું પૂજાની થાળી લાવીશ અરે માં આ એસી છે તારી વહુ નહીં જે આરતી કરીને ઘરની અંદર લઈ જશે તમે ચૂપ રહો અને માત્ર બે મિનિટ રાહ જુઓ કમલા ખૂબ ખુશ હતી કે તેના પુત્ર વિશાલે ઘર માટે નવું એસી ખરીદ્યું છે વાસ્તવમાં કમલના બંને બાળકો ઈશિતા અને વિશાલને ખૂબ જ ગરમી લાગતી હતી પરંતુ હવે વિશાલ મોટો થઈ ગયો હતો અને કમાવા લાગ્યો હતો તો તેની કમાણીથી તેણે એક સારું એસી ખરીદ્યું હતું જેને જોઈને આખો પરિવાર ખૂબ જ ખુશ હતો કેમ માં હું ઠીક છું વાહ ભાઈ આ તો અદ્ભુત વસ્તુ છે મને ઠંડી લાગે છે આ એસી ખરેખર અદ્ભુત વસ્તુ છે બાય ધ વે દીકરાનો કેટલો ખર્ચ થયો હે માતા કેરી ખાઓ અને દાણા ન ગણો અરે હા વા મારી પાસે પણ કેરીઓ છે જલ્દી લાવો કસમ ખા ખાવ કે એસીમાં બેસીને કેરી ખાવાની મજા આવશે તમે બંને બેસો હું કેરીઓ લાવીશ કમલાને મનમાં પોતાના પુત્ર માટે ખૂબ ગર્વ હતો વિશાલના પિતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું ત્યારબાદ તમામ પૈસા બાળકોના ભણતર અને ઘરના ખર્ચમાં ખર્ચવામાં આવ્યા હતા તેથી કમલા પોતાના અને તેના બાળકો માટે જહેરાણી જરાની સુવિધાઓ આપી શકતી ન હતી પણ હવે ઘરમાં નવું એસી આવતા તે ખૂબ જ ખુશ હતી ઈશિતાએ એસી રૂમમાં જ ત્રણેયની પથારી મૂકી દીધી ભાઈ આજે તમને ખૂબ સારી ઊંઘ આવશે હા મુદ્દો તમારી પાસે જ આવશે મારે આ એસીના હપ્તા દર મહિને ભરવાના છે જ્યારે તે પૂર્ણ થશે ત્યારે જ હું શાંતિથી ઊંઘી શકીશ અચ્છા કેટલા હપ્તા છે ભાઈ આગામી ઉનાળા સુધીમાં એક વર્ષ પૂર્ણ થશે ઠીક છે આ બધી વાત છોડો હવે વિશુ પુત્ર મને કહે કે મેં તને જે છોકરીનો ફોટો મોકલ્યો છે તે તને કેવું લાગ્યો હા તે સાચું હતું માતા તો ચાલો રવિવારે તેના ઘરે જઈએ હા માતાને જોવા દો રવિવાર હજુ દૂર છે માતા ના હવે કોઈ બહાનું નથી તમારે જવું પડશે દીકરો એસી લાવ્યો છે વહુને પણ લાવ હવે આ ઘરના કામો નથી થતા ઓકે ઓકે માં હવે નિરાંતે સૂઈ જાઉં આપણે રવિવારે જઈશું ઓકે ના ના મને અહીં બહુ ઠંડી લાગે છે હું ધ્રુજી રહી છું હું મારા આંગણામાં જ સૂઈશ તમે બંને અહીં સૂઈ જાઓ આટલું કંઈ કમલા રૂમની બહાર નીકળી ગઈ ઈશુ પલંગ પર સૂતી હતી અને વિશુ જમીન પરના પલંગ પર સૂતો હતો ઈશુ અને વિષુ ખૂબ ખુશ હતા થોડી વાર પછી બંને ગાઢ નિંદ્રામાં સરી પડ્યા પછી અચાનક રાત્રે ઈશુ જાગી ગયો અને બોલ્યો ભાઈ ઉઠો હા શું થયું ઈશુ સુઈ જા ભાઈ તમે કેવું એસી લીધું છે મને હજી ગરમી લાગે છે હા મિત્ર હું પણ અનુભવી અનુભવી રહ્યો છું રાહ જુઓ મને એક મિનિટ જોવા દો હે માણસ તેનું તાપમાન છવ્વીસ પર સેટ છે એવું લાગે છે કે તમે મૂર્ખ રિમોટ પર સૂઈ ગયા છો અને તમે તેના બટનો દબાવ્યા હતા રાહ જુઓ હું તેને વીસ પર સેટ કરીશ ભાઈ સોળ વર્ષની ઉંમરે એકવાર કરો ચાલો જોઈએ કે બરફ જામી જશે તાપમાન સોળ પર સેટ થતાં જ રૂમ સંપૂર્ણ ઠંડો થઈ ગયો હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ હતા નવા એસીને કારણે વિષુની તબિયત સારી ન હતી તેને ન તો કોઈ એલર્જી હતી કે ન તો તેના શરીર પર શરીર પર કોઈ લાલ નિશાન હતા પછી થોડા દિવસો પછી પારુલ તને કેવું ગમ્યું હા મને તે ગમ્યું માતા વિશાલને પહેલી નજરે જ પારુલ ગમી ગઈ અને બંને લગ્ન કરી લીધા અને પછી એ મુદ્દો છે કે તમે ક્યાં જઈ રહ્યા છો બીજે ક્યાં સુ તે હવે પાગલ છે કે વિષુ પરણિત છે વિષુ અને તારી ભાભી એ રૂમમાં રહેશે ઓ હું તો ભૂલી ગઈ હતી પણ મા એસી ચાલ મારી સાથે આંગણામાં સૂઈ જા ના માતા હવે હું ફક્ત એસીમાં જ સૂઉ છું ગાંડું બોલો નહીં ગાંડું બોલો નહીં ભાઈ અને ભાભી વચ્ચે સૂઈ જશો એ શું તેના ભાઈના લગ્નથી જેટલો ખુશ હતી તેટલી જ એસી વગર સૂવાની વાત સાંભળીને તેની બધી ખુશીઓ ગાયબ થઈ ગઈ એક તરફ ગરમીને કારણે ઈશુની હાલત ખરાબ હતી તો બીજી તરફ નવી વહુ એસીમાં આરામથી સૂતી હતી ઈશુ ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતી ન હતી હવે દરેક રાત આમ જ પસાર થવા લાગી એસી વગર ઈશુ ન તો સૂઈ શકતી હતી કે ન તો તે કોઈને કંઈ કહી શકતી હતી પછી એક દિવસ ભાઈ ભાઈ તમે આ સૂટકેસ લઈને ક્યાં જાઓ છો ઇશુ મારી કંપની મને ટ્રેનિંગ માટે હૈદરાબાદ મોકલી રહી છે હવે મારે ત્યાં એક મહિના રોકાવું પડશે ઠીક છે ભાઈ ભાઈ ત્યાં તારું ધ્યાન રાખજે હા અને તું પણ મા અને પારૂલનું ધ્યાન રાખજે અરે ચિંતા ન કરો હું ભાભીનું પૂરું ધ્યાન રાખીશ વિશુ ટ્રેનિંગ માટે ગયો હતો રાત્રે પારુલ સુવા જતી હતી ત્યારે ઈશુ પણ ઉસીકું લઈને ત્યાં પહોંચી ગઈ હતી ભાભી આજે હું તમારી સાથે જ સૂઈશ ઓકે ઓકે આવ ઘણા દિવસો પછી એસીમાં સૂવાનો મોકો મળ્યો હોવાથી ઈશુ ખૂબ જ ખુશ હતી પારુલે ખૂબ ગુસ્સો આવતો હતો પણ તે નંદના સંબંધને માન આપીને ચૂપ રહી પછી અચાનક રાત્રે પારુલને ખૂબ જ ઠંડી લાગવા લાગી અને ઠંડીના કારણે તેની હાલત ખરાબ હતી તેણે જોયું કે એસીનું તાપમાન સોળ પર સેટ છે આ જોઈને પારુલે મનમાં કહ્યું શું આ છોકરી પાગલ થઈ જશે અને તેને મારી નાખશે પારુલે ઝડપથી તાપમાન પચીસ પર સેટ કર્યું પંદર મિનિટ પછી જ્યારે ઈશુને ગરમ લાગ્યું ત્યારે તે ઉઠી અને ફરીથી એસીને સોળ પર સેટ કર્યું હવે આ દર પંદર મિનિટ પછી થઈ રહ્યું હતું પારુલ અને ઈશુ બંને સમજી ગયા કે તાપમાન વધે છે તેથી બીજો તેને ઘટાડે છે પછી ગુસ્સામાં પારું લે રાત્રે જ ઈશુને ઝઘડી અને કહ્યું ઈશુ તું વારંવાર ઈશી એસીનું ટેમ્પરેચર કેમ સેટ કરે છે મને ઠંડી લાગે છે મને આટલા ઓછા તાપમાનની આદત છે મને આટલા ઓછા તાપમાનની આદત નથી અને મને ગરમી કરવા કરવાની આદત નથી ભાભી તમને ઠંડી લાગે છે તો તમે મમ્મી સાથે સૂઈ જાઓ મારે શા માટે જવું જોઈએ આ મારો રૂમ છે તમે મમ્મી પાસે જાઓ તમે હમણાં જ આવ્યા છો આ ઓરડો નાનપણથી મારો અને ભાઈનો છે સારું તો પછી હું ક્યાં રહીશ શું મને ખબર છે બંનેના લડાઈનો અવાજ સાંભળીને કમલા રૂમમાં આવી ગઈ તમે બંને સવારે ચાર વાગે કેમ ઝઘડો છો જુઓ ઈશુ મને આ રૂમ છોડવાનું કહે છે હે ભગવાન તું તો મોટો જુઠ્ઠો નીકળ્યો ભાભીએ મને પૂછ્યું હતું કે મારે ક્યાં જવું છે તો મેં એટલું જ કહ્યું કે મમ્મી આ મારો રૂમ છે તો હું અહીંથી કેમ જાઉં પણ શું થયું તમે બંને રૂમ માટે કેમ લડી રહ્યા છો મમ્મી અહીં મારી સાથે લડે છે ઓહ ઓહો એસી હોવા છતાં રૂમ રાજસ્થાન જેવો બનાવ્યો છે અને ઉપરથી તે કહે છે કે બધું મારી જ ભૂલ છે સારું તમે જે રૂમને કાશ્મીરમાં ફેરવ્યો છે તેનું શું કમલા સમજી ગઈ હતી કે લડાઈ રૂમની નહીં પણ એસી વિશેની છે તેણે બંનેને સમજાવ્યા પણ બંને રાજી ન થતા બંને વચ્ચે ઝઘડો વધી ગયો બંને ભાભીમાંથી એકે એસી કેમેરા છોડવા તૈયાર ન હતા પરિસ્થિતિ એવી બની ગઈ કે દિવસ હોય કે રાત નડંદ ભાભી દરેક સમયે એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને આ કારણે કમલાએ વિશાલને ફોન પર બધું જ કહ્યું પણ વિશાલના તેને મનાવવાના પ્રયત્નો કોઈ કામના ન હતા પારૂલ અને ઈશિતા બંને એ વાત પર મક્કમ હતા કે તેમની વચ્ચે એસીના તાપમાનને લઈને સમાધાન થયું છે અને ન તો રૂમની બહાર કે અંદર શું આવે છે પછી થોડા દિવસો પછી અરે વિશાલ તું આવી ગયો દીકરા કેમ છે દીકરા હું સારી સારું માતા છું વિશાલ પાછો આવ્યો હતો અને આ વખતે પણ તે તેની સાથે એક મોટું બોક્સ લાવ્યો હતો આ શું છે દીકરા તેમાં એસી છે મમ્મી મને લાગે છે કે આ સમયે ઘરમાં તેની સૌથી વધુ જરૂર છે નહીં હા દીકરા તે બહુ સારું કામ કર્યું પણ મને એ તો કહે કે નવા એસીના પૈસા ક્યાંથી લાવ્યા જૂના એસીના હપ્તા પણ હજુ પૂરા થયા નથી માં આ નવું એસી નથી ભાડા પર છે અને ત્રણ ચાર મહિના પછી જ્યારે ઉનાળાની ઋતુ પૂરી થશે ત્યારે જ હું તેને પરત કરીશ અને પહેલાં એસીના હપ્તા પૂરા થતાં જ હું ઈશુ માટે નવું એસી ખરીદીશ વિષુની અક્કલને લીધે કમલાએ પણ રાહતનો શ્વાસ લીધો અને પછી પારુલે કહ્યું સાંભળો હું તમારા માટે સમોસા બનાવું છું મારા દ્વારા બનાવેલ છે હે ભગવાન કૃપા કરીને વિષુને બચાવો હવે મને કહો કે પુત્ર હવે તું શું કરશે મને ખબર નથી મા લાગે છે કે આજે આપણે સાથે સમોસા અને ખીર ખાવા પડશે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ